કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, માયસેલ્ફ હર્ષાવશી, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં પાર્ટ 5 જોઈએ. હવે પાર્ટ 5 ની અંદર આપણે શું શીખીશું? તો ઓક્સિડેશન પ્રક્રિયા. સૌથી સરળ જે ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયાની સમજૂતી મેળ. સૌથી પહેલા જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન શું છે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન, ખાસ ધ્યાન આપજો, ક્યાં ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન, બંને સાથે નહીં, બંને સાથે થશે તો રેડોક્સ થઈ જશે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેશે. કોઈ પણ પદાર્થનું દહન કરવામાં આવે, દહન ક્યારે થાય? ઓક્સિજનની હાજરીમાં જ પદાર્થ સળગે, મતલબ ઓક્સિજનનો ઉમેરો થશે. ઓક્સિજનનો ઉમેરો થયો એટલે એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેશે. અથવા હાઇડ્રોજન દૂર થયો તો તે પ્રક્રિયાને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેશે. તો ઓક્સિડેશન પ્રક્રિયા શું છે? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે, અહીંયા ખાસ રાખજો, અથવા અને નથી, અથવા હાઇડ્રોજન ગુમાવે, તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. હવે આપણે આના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. સૌ પ્રથમ એક બાષ્પ વાડકી લેશું, એક વાડકી જેને ગરમ કરવાની છે, એટલે આપણે શું કહીશું? બાષ્પ વાડકી. એક બાષ્પ વાડકી લીધી. આ શું લીધું આપણે? બાષ્પ વાડકી, વાડકી લીધી. એ બાષ્પ વાડકીની અંદર એક ગ્રામ જેટલો, એની અંદર એક ગ્રામ કોપરનો ભૂકો લેશું. એક ગ્રામ કોપરનો ભૂકો, કોપર એટલે કે તાંબુ, તાંબાનો ભૂકો લેવાનો છે. બધાએ તાંબુ તો જોયું જ હશે. ઓકે, હવે એક ગ્રામ કોપરનો ભૂકો લીધા પછી હવે આપણે એને બાષ્પ વાડકીને શું કરશું? ગરમ કરશું, એને ગરમી આપીશું. ગરમી આપવાથી આ જે કોપર ધાતુ છે, એ કોપર, અત્યારે જ મેં વાત કરી કે કોઈ પણ પદાર્થનું દહન ક્યારે? ઓક્સિજનની હાજરીમાં, મતલબ એમાં ઓક્સિજન ઉમેરાશે. ઓક્સિજન ઉમેરાશે એટલે ઓક્સિડેશન થશે. તો આ કોપરનું દહન થવાથી કોપર ઓક્સાઇડ બને છે. અહીંયા કોપરમાં ઓક્સિજનનો ઉમેરો થયો, ઓક્સિજનનો ઉમેરો થતો હોવાથી એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. અથવા હું સલ્ફરને બાળું, ચલો આ એક પ્રવૃત્તિ થઈ ગઈ, આ ઓક્સિડેશન પ્રક્રિયા. દાખલા તરીકે હું સલ્ફરને ગરમ કરું, સલ્ફરને ગરમ કરશે એટલે સલ્ફર સળગશે, એટલે એની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો, સલ્ફર ડાયોક્સાઇડ બન્યો, આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. દાખલા તરીકે હું કાર્બનને બાળું છું, કાર્બન વત્તા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બન્યું, આ દરેકમાં ઓક્સિજન ઉમેરાય. જો સલ્ફરમાં ઓક્સિજન ઉમેરાયો, સલ્ફર ડાયોક્સાઇડ બને છે, કાર્બનમાં ઓક્સિજન ઉમેરાયો, કાર્બન ડાયોક્સાઇડ બને છે. એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ પદાર્થની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો, અહીંયા સલ્ફરમાં ઓક્સિજન ઉમેરાયો અને સલ્ફર ડાયોક્સાઇડ બન્યું, તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કાર્બનમાં ઓક્સિજન ઉમેરાયો અને કાર્બન ડાયોક્સાઇડ બન્યું, એટલે આ કાર્બનમાં ઓક્સિજનનો ઉમેરો છે, અહીંયા ખાલી કાર્બન છે, ઓક્સિજન ઉમેરાયો છે, તો આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કહેવાય. એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજન દૂર કરે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. હવે આના સમીકરણો ફરીથી જોઈ લઈએ, એક્ઝામ્પલ, બીજા થોડા એક્ઝામ્પલ ઉમેરી દઈએ. સૌ પ્રથમ મેં શું લીધેલું બાષ્પ વાડકીમાં? કોપર. એ કોપરનું દહન કરેલું, મતલબ ઓક્સિજનની હાજરીમાં એનું દહન થશે. દહન કરશું મતલબ ઉષ્મા આપીશું. ઉષ્મા આપવાથી શું થશે? એક
કોપર ઓક્સિજન સાથે સંયોજાશે અને કોપર ઓક્સાઇડ બનાવે છે. અહીંયા ઓક્સિજન 2 છે. ઓક્સિજન 2 કરવા માટે કોપર અહીંયા 2 થઈ જાય છે. તો આ બાજુ મે ઇક્વેશન બેલેન્સિંગ બની ગયા છે. શું કર્યું? કોપર માં ઓક્સિજન નો ઉમેરો થયો. જો આ કોપર માં ઓક્સિજન ઉમેરાઈ ગયો, કોપર ઓક્સાઇડ બની ગયો. આ કોપર ઓક્સાઇડ મતલબ અહીંયા ઓક્સિજન નો ઉમેરો થતો હોવાથી આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. એવી જ રીતે આપણે જોઈએ હવે કાર્બન. કાર્બન મતલબ કોલસો. કોલસાને સળગાવો. કોલસાને સળગાવવાથી ઓક્સિજન ઉમેરાશે. કોઈ પણ પદાર્થનું દહન ત્યારે જ થાય જો ઓક્સિજન હાજર હોય અને ઓક્સિજન એની સાથે સંયોજાશે એટલે ઓક્સિડેશન કહેવાશે. અહીંયા કાર્બનની અંદર ઓક્સિજન ઓક્સિજન ઉમેરાશે મતલબ ગરમ કરશો આપણે તો શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ. તમને ઘણી વાર એક્ઝામમાં પૂછે કોલસાનું દહન કરવાથી શું મળે? કાર્બન ડાયોક્સાઇડ મળે. તો એ કઈ પ્રક્રિયા થઈ? તો ઓક્સિડેશન પ્રક્રિયા. કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય મતલબ એ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. તમને ખબર હશે તો આપણે આગળ સંયોગીકરણ શીખી ગયા. તો આ બંને સંયોગીકરણમાં પણ આવી શકશે. હવે તમે જો સંયોગીકરણ પ્રક્રિયામાં આપણે લીધેલું મેગ્નેશિયમની પટ્ટી, એ મેગ્નેશિયમની પટ્ટીને બન્સન બર્નર ઉપર ગરમ કરી તો એ ગરમ કરવાથી ઓક્સિજનનો ઉમેરો થશે. મતલબ શું બને? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા ઓક્સિજનનો ઉમેરો થતો હોવાથી આ પ્રક્રિયા કેવી કહેવાશે? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. અહીંયા કાર્બન લેવો, કોપર લેવો, મેગ્નેશિયમ લેવો, એ દરેકમાં ઓક્સિજન ઉમેરાય છે. મતલબ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજન ગુમાવે છે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાશે. ખ્યાલ આવી ગયો? પદાર્થના દહન માટે ઓક્સિજન જરૂરી છે. દહન થશે, ઓક્સિજન ઉમેરાશે, ઓક્સિજન ઉમેરાયો એટલે એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેશે. ખ્યાલ આવી ગયો હશે? ઓકે, તો હવે આપણે જોઈએ રિડક્શન. જોઈ લેજો, ધ્યાનથી નોટ ડાઉન કરી લેજો. હવે આપણે રિડક્શન જોઈશું. રિડક્શન શું છે તે જોઈએ. રિડક્શન એ ઓક્સિડેશન કરતા ઉલટી પ્રક્રિયા છે. અહીંયા શેનો ઉમેરો થયો? ઓક્સિજન મેળવે છે અને હાઇડ્રોજન ગુમાવે છે. રિડક્શનમાં શું થશે? હાઇડ્રોજન મેળવશે અથવા ઓક્સિજન ગુમાવશે, બંને સાથે નહીં થાય. જો બંને સાથે થાય તો તેને રેડોક્સ પ્રક્રિયા કહેશું. ઓકે, હવે આપણે જોઈએ રિડક્શન પ્રક્રિયા. વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરતા રહેજો અને જો મારો વિડીયો ગમે તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. હવે આપણે જોઈએ રિડક્શન. રિડક્શન પ્રક્રિયા શું છે? તો જે રાસાયણિક પ્રક્રિયા ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા, આ ખાસ યાદ રાખજો, બંને સાથે ઓક્સિજન ગુમા, કાં તો એ ઓક્સિજન ગુમાવશે અથવા હાઇડ્રોજન મેળવશે. ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તેની રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. હવે આપણે ઓક્સિડેશન પ્રક્રિયામાં જોઈશું. લીધેલું બાષ્પ વાડકીની અંદર આપણે સૌ પ્રથમ કોપરનો ભૂકો લીધેલો. એ કોપરના ભૂકાને ગરમી આપેલી. એ ગરમી આપવાથી કોપર ઓક્સાઇડ મળ્યો. હવે આ કોપર ઓક્સાઇડ ઉપરથી જો આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો શું થશે? અહીંયા કોપર ઓક્સાઇડમાંનો આ ઓક્સિજન દૂર થઈ જશે. શું મળશે? ખાલી કોપર મળશે અને H2O બની જશે. અહીંયા કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે. અહીંયા આપણે શું કીધું? ઓક્સિજન ગુમાવ્યો મતલબ કોપર ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવી દીધો, એ આણે લઈ લીધો હાઇડ્રોજન. તો આ ઓક્સિજન ગુમાવે છે
तो तेवी प्रक्रिया એટલે રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે છે અથવા તો હાઇડ્રોજન મેળવે તો તેવી રાસાયણિક પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેશું? રિડક્શન પ્રક્રિયા કહેશું. એવી જ રીતે આપણે પહેલું સમીકરણ કહી લીધેલું C O2 CO2 મતલબ કોલસાને બાળવાથી કાર્બન ડાયોક્સાઇડ મળે તો એ કાર્બન ડાયોક્સાઇડમાંથી મારે ઓક્સિજન દૂર કરવો છે તો આ જે CO2 છે ફરીથી હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં શું મળશે? કાર્બન મોનોક્સાઇડ H2. અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાંથી પણ એક ઓક્સિજન દૂર થશે માટે એ પ્રક્રિયાને પણ કઈ પ્રક્રિયા કહેશું? રિડક્શન પ્રક્રિયા. એવી જ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ જોઈએ. મેગ્નેશિયમ ઓક્સાઇડ જે આપણે મેગ્નેશિયમની પટ્ટીને બન્સન બર્નર ઉપર ગરમ કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ મેળવ્યો, હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મારે ઓક્સિજનને દૂર કરી દેવો છે અને મારે મેગ્નેશિયમ જોઈએ છે તો હું શું કરીશ? હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીશ H2 અને શું બનશે? મેગ્નેશિયમ મળી જશે વત્તા H2. તમને પૂછાય કે જો તમે કોપર ને બાળીને કોપર ઓક્સાઇડ બનાવી દો, હવે તમારે ફરી પાછું કોપર મેળવવું હોય તો તમે શું કરશો? રિડક્શન. સૌથી પહેલા શું કરેલું? ઓક્સિડેશન. અને રિડક્શન દરમિયાન શું થશે? ઓક્સિજન દૂર થશે અથવા હાઇડ્રોજન ઉમેરાશે. ક્લિયર થઈ ગયું હશે શું ઓક્સિડેશન છે શું રિડક્શન છે? ચલો અહીંયા ખાસ ધ્યાન આપો, અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એ દરેકે દરેક માંથી ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થાય છે માટે એ પ્રક્રિયાને શું કહીશું? રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું છે? ઓક્સિડેશન કોને કહીશું? જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. ખાસ ધ્યાન રાખજો, ખાલી બે સિમ્પલ વર્ડ યાદ રાખવાના છે. જો ઓક્સિજન મેળવે તો શું કહેશું? ઓક્સિડેશન. અને જો ઓક્સિજન ગુમાવે તો શું કહેશું? રિડક્શન. ખાસ એટલું ધ્યાન રાખજો, હાઇડ્રોજનમાં પણ એવું થશે. જો હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન અને જો હાઇડ્રોજન મેળવે તો રિડક્શન. ઓકે, આ બંને ક્લિયર થયા પછી હવે હું સમજાવીશ રેડોક્સ પ્રક્રિયા શું છે. જોઈએ આપણે રેડોક્સ પ્રક્રિયા. આ નોટ ડાઉન કરી લેજો, એક્ઝામ્પલ સાથે એક્ઝામમાં પૂછાશે. એકદમ ઈઝી છે આ વસ્તુ, આટલા ધોરણોમાં પણ આવશે. હવે જોઈએ રેડોક્સ પ્રક્રિયા. હવે રેડોક્સ પ્રક્રિયા શું છે? તો જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય, ખાસ ધ્યાન રાખજો, એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો આ જે પ્રક્રિયા છે તેને શું કહીશું? રેડોક્સ અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. કારણ કે ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે, માટે એને શું કહેશું? ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. ઓકે, લખીએ. જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું, જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય રિડક્શન થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાનું રેડોક્સ અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય
સૌથી ઈઝી વ્યાખ્યા, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. હવે એક એક્ઝામ્પલ આપણે જોઈએ, જે આગળ જોયું છે આપણે, ઓક્સિડેશનમાં પણ જોયું, રિડક્શનમાં પણ જોયું. જોઈએ, કોપર ઓક્સાઇડ છે, એ કોપર ઓક્સાઇડ ની હાઇડ્રોજન વાયુ સાથે હું પ્રક્રિયા કરું તો શું મળશે? કોપર વત્તા H2O પાણી. હવે ખાસ ધ્યાન આપજો, આ કોપર માંથી ઓક્સિજન દૂર થયો. શું લખીશ? ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થતો હોવાથી એને શું કહીશું? રિડક્શન કહીશું. ખાસ ધ્યાન આપજો, આ કોપર ઓક્સાઇડ છે, અહીંયા કોપર સાથે ઓક્સિજન જોડાયેલ છે, પણ એમાંથી સીધો કોપર જ મળી જાય છે. એટલે અહીંયાથી એરો અહીંયા બતાવશું કે અહીંયા ઓક્સિજન દૂર થયેલો છે, એટલે ઓક્સિજન નું દૂર થવું એટલે રિડક્શન થયેલું કહેવાશે. હવે તમે ખાસ ધ્યાન આપજો, હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન ની અંદર ઓક્સિજન ઉમેરાય છે. શું થાય છે? ઓક્સિજન ઉમેરાય છે. જો ઓક્સિજન નો ઉમેરો થયો તો તેને શું કહેશું? ઓક્સિડેશન પ્રક્રિયા. એકદમ ઈઝી. ખાસ ધ્યાન આપજો, અહીંયા બંને વસ્તુ થાય છે. આ એક જ ઇક્વેશન છે, એક જ ઇક્વેશન ની અંદર કોપર ઓક્સાઇડ માંથી કોપર મતલબ ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન થયું, અને હાઇડ્રોજન માં ઓક્સિજન નો ઉમેરો થયો મતલબ ઓક્સિજન નો ઉમેરો પણ થાય છે, ઓક્સિજન દૂર થયો, ઓક્સિડેશન અને રિડક્શન સાથે થયું. જો ઓક્સિડેશન અને રિડક્શન સાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. હવે રેડોક્સ પ્રક્રિયા નું તમે બીજું એક્ઝામ્પલ પણ લઈએ છીએ, આપણે જોઈ લઈએ. ક્લિયર થઈ ગયો હશે, નોટ ડાઉન કરી લેજો. ઓકે, રેડોક્સ કોને કહેશું? જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેશું? રેડોક્સ પ્રક્રિયા કહેશું. હવે ઝીંક ઓક્સાઇડ વત્તા કાર્બન જોઈ લઈએ. શું મળે છે? ઝીંક વત્તા કાર્બન મોનોક્સાઇડ. હવે અહીંયા ખાસ જો, ઝીંક ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થયો, શું લખશું? ઓક્સિજન ગુમાવે છે, દૂર થવો લખો, ગુમાવો છો, ઓક્સિજન ગુમાવે છે. આ ઝીંક ઓક્સાઇડે આ ઓક્સિજન ગુમાવી દીધો, માટે ઓક્સિજન ગુમાવતો હોવાથી એને શું કહીશું? રિડક્શન પ્રક્રિયા કહેવાશે. હવે જો ખાસ, અહીંયા કાર્બન ની અંદર ઓક્સિજન ઉમેરાય છે એટલે શું થશે? ઓક્સિજન નો ઉમેરો, અહીંયા ઓક્સિજન નો ઉમેરો થતો હોવાથી એને શું કહીશું? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાશે. હવે તમે જો, ઓક્સિડેશન પણ થાય છે, રિડક્શન પણ થાય છે, અને ઓક્સિડેશન અને રિડક્શન જ્યારે બંને સાથે થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ઓક્સિડેશન શું છે, રિડક્શન શું છે, અને રેડોક્સ શું છે. ઓક્સિડેશન નો મતલબ શું? ઓક્સિજન નો ઉમેરો. રિડક્શન નો મતલબ શું? ઓક્સિજન ને દૂર કરવું. અને રેડોક્સ નો મતલબ શું? ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય તો તેને રેડોક્સ કહેવામાં આવે છે. આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી થાય છે. હવે આપણે જોઈએ ક્ષાર. નોટ ડાઉન કરી લેજો ખાસ. જોઈએ ક્ષારણ. ક્ષારણ શું છે તે સમજવાની કોશિશ કરીએ. ક્ષારણ એક અત્યારે જોવા જઈએ તો એક બહુ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે આપણને લોખંડની સપાટી ઉપર કાટ લાગે છે, તો એ કાટ લાગવાની જે પ્રક્રિયા એટલે એસિડ કે ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે, તો આ કાટ લાગવાની પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, શું? એસિડ અને ભેજની હાજરીમાં, એસિડ અને ભેજની હાજરીમાં ધાતુની સપાટી ઉપર કાટ લાગે છે. આ જે કાટ લાગવાની પ્રક્રિયા છે એને ક્ષારણ કહેવાય છે. આ કાટ લાગવાની પ્રક્રિયાને ક્ષારણ કહેવાય.
પડે છે મજબૂત ધાતુ છે હવે લોખંડનો ઉપયોગ આપણે બહુમાળી મકાનોમાં ઉદ્યોગોમાં યંત્રોની બનાવટમાં જહાજ બનાવવામાં સ્ટીમર બનાવવામાં દરેક જગ્યાએ લોખંડ એટલી મજબૂત ધાતુ છે કે આપણે એનો બહુ જ ઉપયોગ કરીએ છીએ તો આ લોખંડને જો દર વર્ષે કાટ લાગીએ જ જશે તો એ લોખંડ કેટલું કરોડોનું નુકસાન થશે આપણને અને એ નુકસાનથી બચવા માટે મતલબ ક્ષારણને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ ક્ષારણ કોને કહેશું તો કાટ લાગે તેને આપણે ક્ષારણ કહે કાટ ક્યારે લાગે એસિડ અથવા ભેજની હાજરીમાં અત્યારે તમને જોશો કે ચોમાસું આવશે એટલે ભેજની હાજરીમાં લોખંડ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાખશે અને એની સપાટી ઉપર કાળા રંગનું સોરી કથ્થઈ રંગનું પડ જમા થઈ જશે એ કથ્થઈ રંગનું પડ એટલે એની સપાટીનું ખવાવું લોખંડ ખવાતું જ જશે ધીમે ધીમે લોખંડનો નાશ થતો જશે તો ક્ષારણ થવાથી લોખંડનો નાશ થાય છે એ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ તો લોખંડની સપાટી ઉપર આપણે રંગ કરવો જોઈએ પછી જહાજ સ્ટીમર એ બધામાં રંગ કરશું તો શું એને સતત પાણીમાં રહેવાનું છે તો રંગ રહેશે ખરો હા આપણે ગ્રીલ ને કે કોઈ એવી લોખંડની વસ્તુને કલર કરીને આપણે ક્ષારણ થતું અટકાવી શકીએ ખરા એટલે રંગ કરવાથી પણ ક્ષારણ આપણે અટકાવી શકીએ ખરા પરંતુ જહાજ છે સ્ટીમર છે એ બધામાં આપણે શું કરશું તો લોખંડ કરતા વધારે સક્રિય ધાતુ છે ઝીંક એ ઝીંકનું પાતળું સ્તર લગાવી દેશું એ ઝીંકનું તમને ખબર હોય તો ચોમાસા દરમિયાન જે પતરાઓ બને છે એ લોખંડના જ બનેલા હોય છે પણ એ લોખંડની ઉપર ઝીંક ધાતુનું પાતળું પડ લગાવેલું હોય છે તો એ ઝીંક ધાતુનું પડ લગાવેલું જે લોખંડ છે તેને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય છે ખાસ યાદ રાખજો ગેલ્વેનાઇઝ્ડ લોખંડ હવે આ ગેલ્વેનાઇઝ મતલબ લોખંડ ઉપર ઝીંક લગાવવાની જે પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે અને એ તૈયાર થયેલું લોખંડને શું કહેશું ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય છે તમે જહાજો કે સ્ટીમરોમાં જો તો એને સતત પાણીમાં રહેવાનું એટલે સતત કાટ લાગે છે એટલા માટે ઝીંક ધાતુના ચોસલા જ લગાવી દેવા કેમ ઝીંક લેવામાં આવે તો ઝીંક એ લોખંડ કરતા વધારે સક્રિય છે માટે ઝીંક ધાતુના આખા ચોસલા જ લગાવી દેવામાં આવે છે જેને કારણે લોખંડને બચાવી શકીએ છીએ ખ્યાલ આવી ગયો એટલે ધાતુની આસપાસ એવા પદાર્થો કે ભેજ કે એસિડની હાજરીમાં એને કાટ લાગે તો કાટ લાગે એટલે એને શું કહેશું ક્ષારણ અને ક્ષારણ થતું અટકાવવા આપણે શું કરી શકીએ ક્યાં રંગ કરી શકીએ એની ઉપર ઇનેમલ વાવરણ કરી શકીએ ઓઇલ લગાવી શકીએ મતલબ તેલ લગાવી શકીએ અથવા બેસ્ટ વે કે એની ઉપર ઝીંકનું પડ લગાવી અને ઝીંકનું પડ લગાવેલું લોખંડને આપણે શું કહીશું ગેલ્વેનાઇઝ્ડ લોખંડ અને આખી જે પ્રોસેસ છે તેને શું કહીશું ગેલ્વેનાઇઝેશન કહીશું ઓકે કેટલીક વખત અહીંયા ક્ષારણનો ટોપિક પડે છે કેટલીક વખત આ ઓક્સિજન જે ઉમેરાય છે એને કારણે આ પ્રક્રિયા જોવા મળે છે મતલબ આયન સાથે ઓક્સિજન ઉમેરાશે એટલે એક ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એટલે અમુક વખતે ઓક્સિડેશન પ્રક્રિયા આપણને આ રીતે નુકસાન કરે છે તમે ઘણી વાર જો તમે બહારથી કઈક તેલી પદાર્થો લાવો છો અથવા પોટેટો ચિપ્સ બટાકાની જે ચિપ્સ મળે બહારથી વેફર લાવો છો એ વેફર થોડા સમય સુધી પડી રહેશે એટલે કે તમે તેલી કે ચરબી વાળો પદાર્થ કોઈ બહારથી લાવો છો થોડા સમય સુધી પડી રહેશે હવામાં ખુલ્લો પડી રહેશે તે ખોરો લાગે છે મતલબ અંદરથી ખરાબ વાસ આવે છે કઈક દુર્ગંધ મારે છે અને એનો સ્વાદ પણ બદલાઈ જાય છે આવું શાના માટે થાય ખબર છે એમાં પણ ઓક્સિડેશન જ જવાબદાર છે ઓક્સિડેશનને કારણે આ ક્ષારણ પણ શું થયું આયનમાં ઓક્સિજન ઉમેરાયો આ ખોરાપણું થવાનું રીઝન શું છે એમાં પણ ઓક્સિડેશન પ્રક્રિયા થશે એ ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે પદાર્થ એક ખોરો બની જાય છે અને ખાવા લાયક રહેતો નથી એની વાસ આવે છે એનો સ્વાદ ચેન્જ થઈ જાય છે તો આપણે એન્ટીઓક્સિડન્ટ અંદર ઉમેરવા જોઈએ અને એન્ટીઓક્સિડન્ટ તરીકે આપણે શું કરીએ છીએ તો જે પોટેટો ચિપ્સ લાવીએ છીએ એની અંદર નાઇટ્રોજન વાયુ ભરેલો છે નાઇટ્રોજન નિષ્ક્રિય હોય છે જેને કારણે ઓક્સિડેશન થશે નહીં અને તમારી ચિપ્સને
मतलब जे खोरापणु जे आवु जोईए ते आवशे नहीं। ते सिवाय तमने खबर होय तो खाद्य पदार्थ ने आपणे एर टाइट डब्बा मां बंद करीए छे। एर टाइट डब्बा मां बंद करवाथी ऑक्सिजन अंदर जशे नहीं, मतलब सतत ऑक्सिडेशन थशे नहीं अने ऑक्सिडेशन नो दर धीमो पड़ी जशे। ऑक्सिडेशन नो दर जो धीमो थई जशे एने कारणे खोरापणु अटकावी शकाय छे। अहींया तमारो आ चेप्टर फिनिश थाय छे। आपणे संयोगीकरण जोयुं, विघटन जोयुं, विस्थापन, विविस्थापन, ऑक्सिडेशन, रिडक्शन, रेडॉक्स दरेक प्रक्रिया शीखी गया अने ऑक्सिडेशन ने आधारे अमुक जे नुकसानो थाय छे क्षारण छे, ते सिवाय खोरापणु छे। अहींया आ कोई पण आमांथी कोई पण टॉपिक मां तमने तकलीफ लागे तो मने कॉमेंट बॉक्स नी अंदर कॉमेंट करीने जरूरथी जणावजो। अने जो मारो वीडियो गमे तो तेने लाइक करजो, शेयर करजो, चेनल पर नवा हो तो सब्सक्राइब करजो अने बेल आइकन नु बटन दबावानुं भूलता नहीं। बेल आइकन नु बटन दबावाथी तमने मारा नवा नवा वीडियो ना नोटिफिकेशन मळता रहेशे। थैंक यू।